આજે 13 નવેમ્બરે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીના જંગમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત તો મેદાનમાં છે જ, પણ સાથે સાથે ભાજપના બળવાખોર નેતા માવજી પટેલ પણ આ ચૂંટણીની રેસમાં છે અને એ કારણે આ ચૂંટણીનો જંગ છે ત્રિપાંખીઓ બની ગયો છે. ચૌધરી સમાજ કે જે આ વાવ વિધાનસભા વિસ્તારમાં મોટું વર્ચસ્વ ધરાવે છે, ચૌધરી સમાજમાંથી માવજી પટેલ આવે છે, ત્યારે આ માવજી પટેલને કારણે વાવ પેટા ચૂંટણીનો જંગ છે એ ઇન્ટરેસ્ટિંગ બની ગયો છે. ત્યારે એક ચર્ચા એવી ચાલી રહી છે કે માવજી પટેલને ભાજપ અથવા તો કોંગ્રેસે ઊભા કર્યા છે. શું છે આ મુદ્દો, એની વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે, હું ઇમરાન. વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને ચૌધરી સમાજના મોટા નેતા માવજીભાઈની વચ્ચે ત્રિપાંખીઓ ચૂંટણી જંગ જામ્યો છે. માવજી પટેલની ઉમેદવારી ભાજપની સાથે કોંગ્રેસના રાજકીય સમીકરણો જે છે એને પણ બગાડી શકે છે. ભાજપના બે બળવાખોર નેતાઓએ ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી, જેમાંથી એકે તો ફોર્મ પાછું ખેંચી લીધું હતું, જોકે માવજી પટેલે પીછેહઠ કરી નહીં અને ધમાકેદાર પ્રચાર પણ કર્યો અને ભાજપ માટે માથાનો દુખાવો પણ બની ગયા, જ્યાં સુધી કે કોંગ્રેસે એવો દાવો કરી દીધો કે આ ચૂંટણીમાં ભાજપ ક્યાંય નથી, ખાલી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેની જ લડાઈ છે. બીજી તરફ ભાજપે પણ માવજી પટેલ પર એવા આક્ષેપ કર્યા કે તેમને કોંગ્રેસે ઊભા કર્યા છે. એ સિવાય એક એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસને જે ચૌધરી સમાજમાંથી મતો મળવાના હતા એને તોડવા માટે માવજી પટેલને ઊભા કરવામાં આવ્યા છે. આ બધી ચર્ચાઓ, અટકળો અને આક્ષેપો છે, એની વચ્ચે માવજી પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તમે 7 વાર ચૂંટણી લડ્યા છો, 6 વાર હરાવવા માટે ઊભા રહ્યા છો, એવા શંકર ચૌધરીના નિવેદનને ટાંકીને જ્યારે પત્રકારોએ સવાલ કર્યો અને કોંગ્રેસે ફંડિંગ કર્યું અને તમે ઊભા રહ્યા છો અને ખાલી ચૌધરી સમાજમાં જ મીટિંગ કરો છો, એવા આક્ષેપ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે માવજી પટેલ શું બોલ્યા જોઈએ. મને જ્યારે જ્યારે અન્યાય થયો છે મને, ત્યારે હું ચૂંટણી લડ્યો છું, પ્રજાએ મને સંતોષકારક વોટ આપ્યા છે. ખેર જીતને નજીક પણ હોઈ શકે, નજીત્યા હોય બે વસ્તુ જુદી છે, પણ જ્યારે જ્યારે જે લોકોએ મને અન્યાય કર્યો છે ત્યારે ત્યારે એ હાર્યા છે અને બીજો જીત્યો છે, કાં તો હું જીત્યો છું. કોંગ્રેસે ફંડિંગ કર્યું છે અને તમે ઉભા રહ્યા છો, એવો આક્ષેપ જાહેર છે. કોંગ્રેસનું ફંડિંગ હોય તો જાહેરમાં આવી જાય, કોઈ પણ મંદિરમાં વળવું હોય તો વળવાની મારી તૈયારી, કોઈની પ્રત્યે સોગંદ વિધિ કરવી હોય તો તૈયારી. એક પણ રૂપિયો કોંગ્રેસ આ ફંડિંગ નહીં, પણ કોઈ ફંડ મને આપ્યો કોંગ્રેસ કે ભાજપ વાળે કોઈ આપ્યો હતો. તમામ આક્ષેપોને લઈને શું કહેવું છે, જાહેર સભામાં આક્ષેપ કર્યા, પણ આ ત્રીજી ચૂંટણી લડું છું, કાયમ કોઈ કોંગ્રેસ ફંડિંગ કરતી હશે, આ ત્રીજી લડી છે, આ પગવાના ભેજા ઉપર લડું છું. સમજ્યા, ફંડ તો એમને ખ્યાલ હશે ફંડિંગ કરતા હશે, બાકી મને ખબર નથી. એવો આક્ષેપ છે કે તમે માત્ર ચૌધરી સમાજની જ મીટિંગો કરો છો, ચૌધરી સમાજની જ સભાઓ. સાહેબ, કાલે મારી વામમાં સભા નહીં થયા છે, 1970માં મેં સભા બોલાવી હતી, એ વખતે જે કોતો સભા હતી ને કોતો આજે સભા છે, બાકી વાવને ઓગણાવી સભા થઈ નથી. અને છત્રી કોમ હતી આ છેડે સુધીનો, મારો વાલ્મીકી ત્યાં હતો, મારો દલિત ત્યાં હતો, મારો માલધારી ત્યાં હતો, મારો મુસ્લિમ ત્યાં હતો, મારો રાવણા રાજપૂત ત્યાં હતો. મારો હકીકતમાં કોઈ ખેડૂત, ખેતમજૂર, ગ્રામ કારીગર એ બધા તમે તે જોતા હતા નતા. વાવ બેઠકની પેટા ચૂંટણી માટે આમ તો 10 ઉમેદવાર મેદાનમાં છે, પણ બરાબરનો મુકાબલો કોંગ્રેસ ભાજપના ઉમેદવાર અને અપક્ષ લડતા માવજી પટેલ વચ્ચે થવાનો છે, બધા જાણે છે. ત્યારે આ માવજી પટેલને કોઈ પાર્ટીએ ઊભા કર્યા છે કે ભાજપ અને કોંગ્રેસ બેને ટક્કર આપવા માટે માવજી પટેલ પોતે જ ઊભા રહ્યા છે, આ વિશે તમે શું વિચારો છો અમને કોમેન્ટ કરીને જણાવજો. અને આજે જ્યારે વાવ ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે એની અપડેટ્સ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.